છે ભાવનગર જિલ્લામાં અફાટ કુદરતી સંપત્તિ આવેલી છે અને ભાવનગર જિલ્લામાં સૌથી વધુ કરંટ ધરાવતો દરિયો પણ છે આ ખાડીમાં અસંખ્ય જીવસૃષ્ટિ વસવાટ કરે છે આસપાસના વેટલેન્ડ એરિયામાં વિદેશથી યાયાવર પક્ષીઓ પ્રજનન અહીંયા પ્રજનન કાળમાં આવતા હોય છે અને વસવાટ પણ કરતા હોય છે તો કેટલાક વિદેશી પક્ષીઓનો અહીં કાયમી વસવાટ પણ થઈ ગયો છે ભાવનગર નજીક જૂના બંદરની ખાડીમાં કેમિકલયુક્ત પાણી ઠાલવવાના કારણે ખાડીનું પાણી દૂષિત થઈ રહ્યું છે આ પાણીના કારણે ખાડીમાં માછલીઓ યાયાવર પક્ષીઓ અને આ દરિયાઈ જીવો ઉપર નિર્ભર એવા શ્વાન સહિત અનેક પશુઓના મૃત્યુ થઈ રહ્યા છે જેને લઈ જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ છે કુદરતી સંપત્તિને બચાવી લેવામાં આવે તેવી માંગ પક્ષીપ્રેમી અને જીવદયા પ્રેમીઓએ કરી છે એ બર્ડ માટે એક ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે ખાસ કરીને શિયાળામાં અહીં જુદા જુદા પક્ષીઓ જેમ કે ક્રેન છે પેન્ટેડ સ્ટોર છે બ્રાઉન હેડેડ ગર્લ બ્લેક હેડેડ ગર્લ વિમરલ છે યુરેશિયન કર્લિવ છે તો આ બધા બર્ડ ભાવનગરમાં વિઝિટ લેતા હોય છે અને અમુક જગ્યાએ મેં છેલ્લા થોડાક સમયથી એવું જોયું છે કે જે પોલ્યુટેડ વોટર છે એ ડાયરેક્ટલી વોટર બોડીઝમાં એ લોકો ડિસ્ચાર્જ કરતા હોય છે તો આ પોલ્યુટેડ વોટરને લીધે એવું બની શકે કે જે જળસૃષ્ટિ કહી શકાય માઇક્રોફોના માઇક્રોફોનના જે છે એ ડાયરેક્ટલી અફેક્ટ થતો હોય છે ને એના લીધે બર્ડની ફૂડ ચેઇનમાં બી અસર થાય છે આ ત્રણેક દાયકાના અનુભવે એટલું કહી શકાય કે ભાવનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં થઈ કુલ મળી અઢીસોની આજુબાજુ પક્ષી જાતિઓ અહીંયા જોવા મળે છે જેમાંથી પચાસથી પંચાવન જેટલી જાતિઓ છે એ સ્થળાંતરણ કરીને આવનારી જાતિઓ છે આ જાતિઓમાંથી મોટાભાગની જાતિઓ એવી છે કે જે પાણીકાંઠાના વિસ્તારોમાં જોવા મળે છે અને આ પ્રજાતિઓ છે એ ભાવનગર માટે એક ગૌરવ સમાન ગણી શકાય આપણા જળકાંઠાના વિસ્તારો દરિયા કિનારાના હોય કે કોઈ પણ જળાશય હોય જો એ પ્રદૂષણ મુક્ત હોય તો જ આ જીવસૃષ્ટિ છે એ સારું જીવન અને તંદુરસ્ત જીવન જીવી શકે